સુરતના ઉધનામાં મારામારીનો એક વિડિયો વાયરલ થયો છે. બાંધકામ સાઇટ પર મારામારીનો વિડિયો વાયરલ થયો. કેટલાક કામદારોને માર મરાતો હોવાનો આક્ષેપ છે. પગાર વધારાની માંગ કરતા હાલ હુમલાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટરે કામદારો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વાયરલ વિડિયો અંગે ન્યૂઝ સિટી ગુજરાતી નથી કરતું પુષ્ટિ. तो मोरबी में वाघपरा में मंदिर में तोड़फोड़ प्रयास कर पत्थर थी तोड़फोड़ प्रयास करायो. सीसीटीवी में आ समग्र घटना कैद थी. राधाकृष्ण मंदिर में तोड़फोड़ प्रयास कर बनाव अंगे विदर्भी युवक की पुलिस अटकायत कर लीधी है. आ बनाव बाद स्थानिकों में भारे रोष है. बनाव अंगे मंदिर पुजारीए पुलिस फरियाद नोधा 26 वर्ष मोहसिन महम्मद कुरेशी नामना आरोपी सामे गुनो नोधायो. स्थानिको एकठा थता पोलीसे बन्ने धर्मना आगेवानो साथे शांति सलामतीनी बैठक योजी हती. कृत्य करनार कोई पण व्यक्ति होय, कोई पण धर्म नो होय, कोई पण मजहब नो होय, एना विरुद्ध सख्त दंड तो रूप मिसाल रूप कायदेसरनी कार्यवाही करी अने सजा आपवामां आवे. अमे कोई पण धर्मना कोई पण मजहबना मंदिर मस्जिद गुरुद्वारा क्या पण कोई पण धार्मिक स्थलों पर कोई पण व्यक्ति हुमलो करे तो एने आ हिंदुस्तानी कौमी एकता अखंडता ने तोड़वानी बदनीयत थी करे छे तो एने सख्त सजा आपवी. ने जेनी अंदर मोरबी मुस्लिम समाज अने दरेक मुस्लिम समाज आपनी साथे छे. અમદાવાદના ચાંદખેડામાંથી મળેલા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે ઘરઘાટી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘરઘાટી યુવકે તેના સજાતીય સંબંધોના કારણે યુવકની હત્યા કરી હતી. આરોપી મૂળ રાજસ્થાનનો છે. 15 દિવસ પહેલા ચાંદખેડામાં રહેતા જયેશ પરમાર સાથે મિત્રતા થઈ હતી. દાવો છે કે મૃતકે આરોપી સાથે સંબંધ માનવા માટે બળજબરી પણ કરી હતી, જે બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો હત્યા સુધી પહોંચી ગયો. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો વિક્ટિમ જો હૈ વો હોમોસેક્સ્યુઅલ હૈ તો જો આરોપી હૈ ઉસસે વો લગભગ 10-15 દિન પહેલે હી મિલા થા ઓર અબ તક વો 4-5 બાર મિલ ચુકે થે તો ઇસમે જો વિક્ટિમ હૈ ઉસને જો આરોપી હૈ ઉસકે ઉપર સેક્સ્યુઅલ અસોલ્ટ કા અટેમ્પ્ટ કિયા ઉસ રાત મે જબ વો મિલે થે તો ઇસ વજહ સે ગુસ્સા હોકે દોનો કે બીચ મે આતા.